વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સ્વાધ્યાય 11.1 છેલ્લી રચના છે. 11.1 એકલું જ શીખવાનું છે, 11.2 છે નહીં. પછી નવું ચેપ્ટર ચાલુ થશે. એના દાખલાની રકમ આવી કંઈક છે. આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી તેની યથાર્થતા દર્શાવો અથવા ચકાસો. અથવા આ રીતે પૂછાય, 6 સેન્ટીમીટર બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો. ટૂંકમાં સમબાજુ, બધી બાજુઓના માપ સરખા હોય તેવો ત્રિકોણ રચવાનો છે. પહેલું કામ શું છે? 6 સેન્ટીમીટર બાજુ છે તો હું પહેલું કામ શું કરીશ, બાજુ માપ પટ્ટીની મદદથી 6 સેન્ટીમીટરનો રેખાખંડ, 6 સેન્ટીમીટરનો રેખાખંડ BC રચો. તો મેં પહેલું કામ આ સરસ મજાનું કરી નાખ્યું. આ 6 સેન્ટીમીટર માપનો મેં BC રેખાખંડ દોરી નાખ્યો. ધ્યાનથી જોજો, આ BC રેખાખંડ 6 સેન્ટીમીટરના માપનો દોરી નાખ્યો. વિદ્યાર્થી મિત્રો, જોડે જોડે આપણે મુદ્દા પણ લખતા જઈએ, કારણ કે આ મુદ્દાવાળી રચના છે. ખૂણાઓમાં મુદ્દા આવતા નહોતા, તો આપણે લખી શકીએ માપપટ્ટીની મદદથી, માપપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર માપનો રેખાખંડ, રેખાખંડ BC રેખાખંડ રચો. BC રેખાખંડ રચાઈ ગયો. બીજો મુદ્દો બરોબર ધ્યાન આપી દેજો, આપણે સમબાજુ ત્રિકોણ રચવાનો છે. તો સમબાજુ ત્રિકોણ રચવા માટે બીને કેન્દ્ર તરીકે લઈ BC માપનો રેખાખંડ રચો. બરોબર, બીને કેન્દ્ર લઈ BCનો ચાપ રચો. પછી બીજો ટોપિક, સીને કેન્દ્ર તરીકે લઈ BC રેખાખંડ રચો, જ્યાં છેદે ત્યાં A નામ આપો. બરોબર વિદ્યાર્થી મિત્રો, સમજજો, બહુ જ સહેલી રચના છે. આજે આવડવી જોઈએ. ઓકે, ખ્યાલ આવી ગયો. બીને કેન્દ્ર તરીકે લઈ BC ત્રિજ્યાનો મેં ચાપ રચ્યો આ રીતે આમ, બરોબર, અને પછી સીને કેન્દ્ર તરીકે લઈ આરે ચાપ રચ્યો. ઓકે, ચાલો આનો મુદ્દો આમ લખાશે. જોજો વિદ્યાર્થી મિત્રો, આ વર્તુળનું સંકેત છે. આ B કેન્દ્ર લીધું, આ BC ત્રિજ્યા, આવું તમે ક્યાંક શીખી ગયેલા હશો. બરોબર છે, આ રીતે લખવાનું, બી કેન્દ્ર લઈ BC ત્રિજ્યાનો ચાપ, અને તરત ને તરત આ રીતે આ વર્તુળનું કેન્દ્ર, પછી સી કેન્દ્ર લઈ BC ત્રિજ્યા. આ સી કેન્દ્ર કહેવાય, BC ત્રિજ્યા કહેવાય સંકેતની અંદર, આવું તમે ક્યાંક શીખી ગયેલા છો. બરોબર, સી કેન્દ્ર લઈ BC ત્રિજ્યાનો ચાપ રચો, ચાપ રચો. પરસ્પર, પરસ્પર જ્યાં છેદે ત્યાં એ નામ આપો, એ નામ આપો. આ રીતે બીજો મુદ્દો લખાય, અથવા તમે આમ લખશો તો પણ થશે. બી અને સીને કેન્દ્ર તરીકે લઈ, કેન્દ્ર તરીકે લઈ BC ત્રિજ્યાના ચાપ રચો, ચાપ રચો. જ્યાં છેદે ત્યાં એ નામ આપો, એ નામ આપો. આ બેમાંથી ગમે તે રીતે, મેં અહીંયા અથવા શબ્દ વાપર્યો છે, એ રીતે મુદ્દો લખાય. ત્રીજા મુદ્દા માટેની તૈયારીઓ કરી દઈએ. ધ્યાનથી જોજો, આપણને એ બિંદુ મળી ગયું છે. તો આ AB રેખાખંડ રચો. બરાબર, પછી આ બાજુ AC રેખાખંડ રચો. બરાબર ધ્યાન આપી દેજો, AC રેખાખંડ રચો. તો આપણો આ સમબાજુ ત્રિકોણ તૈયાર થઈ ગયો. બરાબર, આનો મુદ્દો આમ લખીશું આપણે, AB રેખાખંડ અને AC રેખાખંડ રચો, કમ્પ્લીટ. પછી છેલ્લો અગત્યનો આમ, ત્રિકોણ ABC માગેલ સમબાજુ, માગેલ સમબાજુ ત્રિકોણ છે, ત્રિકોણ છે. કોઈ તકલીફ, કોઈ ટેન્શન જેવું ખરું, આવડશે, લખી નાખો. ચલો આ રીતે
લખવાની છે.